બનાસકાંઠાના દાંતા તાલુકા પંથકમાં 3 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જોકે ગત મોડી સાંજે પણ વરસાદી ઝાપટા પડ્યા હતા ને આજે પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો ને આકાશમાં કાળા દિબંગ વાદળો છવાતા ઉનાળાની શરૂઆતમાં જાણે ચોમાસાનું વાતાવરણ સર્જાયું હોય તેવું લાગી રહ્યું છે. વાતાવરણમાં પલટો આવતા આદિવાસી ખેડૂતો ભારે ચિંતિત બન્યા છે અને ખેતરમાં તૈયારીના આરે ઉભેલો પાક હવે વિનાશના આરે ઉભો હોય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. પડેલા વરસાદથી તેમજ ની ડમરી ભર્યા વાતાવરણથી ઘઉં પણ આડા પડી જતા નુકસાનીની ભીતિ જોવા મળી રહી છે. ખેડૂતોએ આ વખતે આ દાંતા તાલુકા પંથકમાં વરિયાળીનું વાવેતર પણ મોટા પ્રમાણમાં કર્યું છે ને આ પલટાયેલા વાતાવરણથી વરિયાળીના પાકને પણ મોટું નુકસાન થાય તેવું જોવા મળી રહ્યું છે ને પાક બગડવાને આરે પહોંચ્યો છે. વાતાવરણના પગલે પાકમાં રોગ લાગી જવો તેમજ દાણા પણ સુકાઈ જતા હોય ખેતરોમાં જોવા મળી રહ્યું છે. ખેડૂતોએ દેવુક્રિયા ખેતીવાડી કરી હતી પરંતુ પલટાયેલા વાતાવરણ લઈ મોઢામાં આવેલો કોળીઓ જૂટવાઈ જાય તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે ને હવે પાક બગડતા સરકાર આદિવાસી ખેડૂતોની મદદ કરે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. સાગર શર્મા, આઝાદ ન્યૂઝ, દાંતા.